लास्ट वीडियो में एक्टिविटी 9 भाई गया एक्टिविटी 9 शुरू होती है एक वक्त जो चाहिए तो एक्टिविटी 9 में अपन एक सरस कलरफुल पिक्चर આપેલું હતું એક ચિત્ર આપેલું હતું એની અંદર બધા અલગ અલગ કામ કરતા હતા અને નીચે હેલ્પલાઇન બોક્સ ની અંદર આપણે બધા વાક્યો આપ્યા હતા અને એ વાક્યોના આધારે આપણે એ પાત્રોને ઓળખવાના હતા એક એક્ટિવિટી જ હતી પ્રવૃત્તિ જ હતી અને સાથે અંગ્રેજી વાક્યોનો અભ્યાસ પણ આપણે શીખ્યા કે ભાઈ આ કામ કરે છે તો એ આ વ્યક્તિ છે બરાબર અને તમે બધાએ સરસ રીતે કર્યું છે આજે આપણે આ વિડીયોની અંદર એક્ટિવિટી 10 અને 11 10 અને 11 શીખવાના છીએ હવે 10 પ્રવૃત્તિ નંબર 10 માં શું છે તો એમાં કલર સાઇઝ અને શેપ આ ત્રણ વસ્તુ શીખવાની છે તો કલર એટલે કે રંગ સાઇઝ એટલે કે એનું માપ અને શેપ એટલે એનો આકાર તો એ એટલા ત્રણ સ્પેલિંગ શીખીને અટકી ન જવાનું પણ કલર તો આપણને જુદા જુદા કલરના નામ આપ્યા છે સાઇઝ તો જુદી જુદી સાઇઝ આપેલી છે સ્મોલ બિગ અને શેપ તો જુદા જુદા શેપ આપ્યા છે કે ભાઈ રાઉન્ડ સ્ક્વેર રેક્ટેંગલ બરાબર અને એની સામે આપણને જગ્યા આપે છે કે આપણે કામ કરવાનું છે ત્યાં એ જગ્યામાં શું કરવાનું છે તો ભાઈ રેડ તો રેડ કલરની ત્રણ વસ્તુ કોઈ પણ પછી ફ્રૂટ હોય વેજીટેબલ હોય કે કોઈ થિંગ્સ હોય વસ્તુ હોય તો એ આપણે લખવાની છે સ્મોલ તો સ્મોલ કોઈ પણ સ્મોલ વસ્તુ હોય નાની પછી એક્સ વાય ઝેડ કાંઈ પણ હોય એવું જરૂરી નથી કે અભ્યાસને લગતી તમારી બેગની વસ્તુઓ જ હોય નહીં ફ્રૂટ પણ ચાલી શકે વેજીટેબલ પણ ચાલે એક્સ વાય ઝેડ કોઈ પણ વસ્તુ અને શેપ રાઉન્ડ તો ગોળ હોય જે સર્કલ હોય રાઉન્ડ હોય એવી ત્રણ વસ્તુ એના આપણે નામ લખવાના છે જો બાળકો એવું જરૂરી નથી કે આ વસ્તુ હું તમને જે કહું એ જ તમે લખો હું એના ફોટા મોકલીશ હું તમને લખીને મોકલાવીશ પણ તમને પોતાને આઈડિયા આવતો હોય તો તમારે પણ રેડ કલરની કોઈ પણ ત્રણ વસ્તુના નામ લખી નાખવાના યલો કલરની બ્લુ કલરની કોઈ પણ વસ્તુઓ છે તો એના એ નામ ત્રણના ત્રણ ત્રણ સ્પેલિંગ લખવાના છે બરાબર એ પ્રવૃત્તિ જાતે કરવાની છે છતાં હું એના ફોટા મોકલીશ અને એ પ્રમાણે તમારે કરવી હોય એમ અને જો જાતે તમને કાંઈ તમારે ક્રિએટિવ આઈડિયાથી જે વસ્તુઓ સૂચે એમ લખતું હોય એ હું ચેક કરી લઈશ અને એક્ટિવિટી 11 પ્રવૃત્તિ 11 છે પ્રવૃત્તિ 11માં ત્રણ કલર આપ્યા છે આપણને રેડ યલો અને ગ્રીન અને એક્ઝામ્પલમાં આપણને ત્રણેય જગ્યાએ એક સેન્ટેન્સ આપ્યું છે રેડની વાત કરું તો રેડમાં એવું કીધું છે કે અ ફ્લાવર ઇઝ રેડ ફૂલ છે લાલ છે અને પછી આપણને એવું કહેલું છે કે તમ ત્રણ લાઈનો ત્રણ આખી લાઈનો કોરી આપી છે અને આપણે એમાં એ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને એવા ત્રણ વાક્યો બનાવવાના છે જો તમને જાતે ફાવે આટલો આપણો અભ્યાસ કર્યા પછી તો વેલ એન્ડ ગુડ તો તમે કરજો સારી વાત છે અને ન આવડે તો હું એના ફોટા મોકલીશ તો તમે એની કોપી કરી લેજો એમાંથી લખી લેજો બરાબર તો આ વિડીયોમાં આપણે પ્રવૃત્તિ 10 અને 11 એના હું જે ફોટા મોકલું છું એમાંથી સારા અક્ષરે તમારે તમારી ટેક્સ્ટબુકમાં આ વસ્તુ લખવાની છે આ આમાંથી કશું પાકી નોટમાં લખવાનું નથી એટલા માટે નથી લખવાનું કે આ બધી જ વસ્તુઓ છે આપણે આગળ પાકી નોટમાં લખી ગયા છીએ બરાબર જે અગત્યનું છે આમાંથી એ વસ્તુ આપણે ફેરબુકમાં લખી લીધી છે માટે આ કામ તમે ટેક્સ્ટબુકમાં કરશો ટેક્સ્ટબુકમાં ક્યાં કરશો તો કે પ્રવૃત્તિ 10 અને 11 પાના નંબર 54 અને 55 પેજ નંબર 54 એન્ડ 55 ઓકે સમજાઈ ગયું પાકી નોટમાં નહીં કરવાનું ટેક્સ્ટબુકમાં કરવાનું જાતે ફાવે તો જાતે કરવાનું ન ફાવે તો હું ફોટા મોકલું છું એની કોપી કરી લેવાની એ લખી લેવાનું બરાબર અને પછીના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું